કાલે સાંજના સમયે એક વિડિયો વાયરલ થયેલો હતો, જે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં એક વ્યક્તિ નેતરના રસ્તાથી બીજા એક માણસને ખૂબ જ ઢોરમાર મારી રહ્યો હતો. આ વિડિયો વાયરલ થતાની સાથે જ એસપી જાડેજા સરની સૂચનાથી તાત્કાલિક જ કીર્તિ મંદિર પોલીસ કામે લાગી ગઈ હતી અને જે વિડિયોમાં દેખાતા ઈસમને આઈડેન્ટિફાઈ કરેલ. આ ઈસમ નામે ધવલ સિંગરખિયા, જે મૂળ છાયા વિસ્તારનો રહેવાસી છે, અને તેની સાથે એને મદદગારી કરનાર મયુર રાઠોડ, આ બંને વ્યક્તિ એક વ્યક્તિને એણે ચોરી કરી છે એવા આરોપસર એને માર મારી રહ્યા હતા. વિડીયો જેવો વાયરલ થયો તરત જ ત્રણેય જણાની ઓળખ કરીને ફરિયાદીને પણ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલ, તેની ફરિયાદ લેવામાં આવેલ, અને આજે બંને ઈસમો છે, મયુર રાઠોડ અને ધવલ સિંગરખિયા, એ બંનેને તાત્કાલિક પોલીસ સ્ટેશને લાવીને તેના વિરુદ્ધ 323, 504, 506(b) મુજબ ગુનો દાખલ કરેલ અને એક બહુ જ ક્લિયર અને સ્ટ્રિક્ટ મેસેજ પોલીસ દ્વારા આરોપીઓને અને જનતાને બંનેને આપવામાં આવેલો છે કે આવી રીતે જાહેરમાં પોલીસને ચેલેન્જ કરતું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે તો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, અને જનતાને એક રિક્વેસ્ટ પણ છે કે આવું કોઈ પણ કૃત્ય થતું હોય ત્યારે તમે તાત્કાલિક પોલીસને જાણ કરો, પોલીસ એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે. અને આ જે બંને વ્યક્તિઓ છે તેને રાઉન્ડઅપ કરીને તેના વિરુદ્ધ ગુનો નોંધીને તેને વ્યવસ્થિત કાયદાકીય ભાષામાં સમજ પણ કરવામાં આવેલી છે. જ્યાં સુધી પોલીસ અહીંયા હાજર છે ત્યાં સુધી કોઈએ કાયદો પોતાની હાથમાં લેવાની જરૂર નથી, અને કોઈ જો પોતાની જાતને કાયદાથી પરે સમજતા હોય તો પોલીસ એને કાયદાની ભાષામાં વ્યવસ્થિત સમજણ આપવા માટે તત્પર રહેશે.